તારી દીકાન છે ને મે ઈચ્છા નથી, ઈચ્છા એટલા માટે નહીં કેમ કે ખુશી બેઠી છે નાસ્તો કરવા. એકલી એકલી તો કેમ એકલી એકલી બેઠી? કોને કીધું તું 12 વાગે ખા? નહીં સારું. ઓકે, આરામ કરો, ફટાફટ સારું થઈ જાય. ગોવા જવાનું છે? ગોવા નહીં જવાનું? નહીં જવું? કેમ કમરના હિસાબે નહીં જવું? લો તો હવે ટિકિટ કેન્સલ કરાવી પડશે. હે, બહુ એક્સાઇટેડ હતી ને ગોવા માટે, તો નજર લાગી ગઈ. હવે ખાઈ લો પહેલા, પછી બધી વાત. ઓકે, ખાઈ લો. એ હું જોઉં હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય અંબે. આરામ કરજે, હારું ના આવે. સાટું. જય શ્રી કૃષ્ણ. હાય રિયુ, ગુડ મોર્નિંગ. મે કઈ નઈ કર્યું, જાતે જાતે. પેલી તાપણી કરતો તો નીચે સચિત, પેલો સચિત તાપણી કરતો હતો, માછી સાથમાં આલી તો મોઢામાં નાખવા માંડ્યો. દીકો અત્યારે ચૂપ થઈ જાય છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. લાઈટ થોડી ઇમ્પોર્ટન્ટ છે. એ માં નીશું ટચ કરશે, અમે લોકો જમી લીધું છે, જમીને થઈ ગયા છે ફ્રી, અને વાગી ગયા છે 9:15. સવા 9 થઈ ગયા છે. ખુશી કઈક બનાવી રહી છે નિશુ માટે. શું બનાવી રહી છે તું ખુશી? કઈ નહીં, તો મખાનાની રેસીપી. મખાના ખજૂર અને બદામ તો મેં મિક્સર માં કરી દીધા છે. હવે દૂધ છે ને, દૂધ નાખ્યું અને દૂધ ની અંદર એ મિક્સર માં ક્રશ કરેલું હતું ને, હા, એ નાખી દીધું. બરાબર, એટલે અત્યારે એને ખવડાવી દઈશ. કેમ કે રોતડું રોરો કરે છે નિશુ? નિશુ શું બેટા, કેમ નાટક કરે છે તું? એનું હું લઈ લઈશ ને, તારા તો ચૂપ થઈ જશે. એની ઊંઘ પૂરી નહીં થઈ કરતા જેટલે રોવે. અને મમ્મી, હે મમ્મી, એની ઊંઘ પૂરી નહીં થઈ. એમ એવું કીધું ક્યાંક જઈએ પણ એને આજે ઈચ્છા નથી. ઈચ્છા એટલા માટે નહીં કેમ કે બહાર બહુ ગંદી ઠંડી છે, બહુ જ ઠંડી છે આજે. અને મને છે ને હજુ નોર્મલ નોર્મલ સારું છે કમરમાં, એમ વધારે તબિયત બગાડવા હું નહીં માંગતી. ઓકે, આજે હું પણ થાકી ગયો છું બહુ જ, કેમ કે સવારનો ગયો તો આવ્યો છું. અને હજુ આવતીકાલે તમારે જવાનું છે બરોડા? હા, કાલે પાછું મારે સવારે જવાનું છે બરોડા. મારે ઉઠવાનું છે સવારે 6 વાગે. ખુશી ઉઠાડશે મને, ભાખરી બનાવશે, ચા બનાવશે. કેમ નું ઉઠાશે? ના પછી તું એમ જ કહીશ ને બપોર ની સ્કૂલ હોય એવી વધવાની, કાં તો સામે સત્યમ જિંદાબાદ જવું જ ના પડે દૂર. જોઈએ
આવે છે પછી ટુંગ 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 કરતો ચાલતો ચાલતો આવે. કેવું લાગે પછી તો તું અહીંયાથી જ બૂમ પાડ નીસુ ઈસુ ચાલ ઘરે. હા એટલે સામેથી એટલો મસ્તી કરતો ને તોય બેસી જાય. પણ અમારા કદાચ હોય તો મહિનામાં એકાદ દિવસ હોય. વાત તો સહી. રોજ રોજ ના હોય. વાત તો સહી. કોઈ કેવી કમેન્ટ કરી હતી. હા વાત તો સહી. નીતેશભાઈ ના ગુસ્સા વાળો વ્લોગ બનાવો. લ્યા તમે યાર માફેરો મને જીવવા. લે બેટા નાના બનાવીશું આપણે એ વ્લોગ બી બનાવીશું. લે બેટા નિસુ ખાઈ લે બેટા ચાલ નિસુ. સો ગાઈસ અત્યારે નિશુનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ ખાઈ લે પછી વિચારી ક્યાંક જવાય છે કે નથી જવાતું. છે તો ના પાડી દીધી નથી જવાનું. તો પણ જોઈએ એનો કઈ મૂડ ચેન્જ થાય તો. લે લે બેટા ચાવી લઈ લે કે ઘૂમી ઘૂમી મમ્મા મને લઈ જાઓ ઘૂમી ઘૂમી. તું ત્યાં છોડીશ બેટા તો આગળ આવીશ. પગલી વાળા પણ છોડતો નહીં. લઈ લે ચાલ લઈ લે. એ છોડવું પડે બેટા. ગો ગો ગો. અચ્છા એને પછાડી હશે ને એમાં તૂટી ગઈ હશે. ગાડી બતાવો. આઈસ્ક્રીમ ખાવા જઈએ એટલે ખુશી બી માની ગઈ છે. મને તો બહુ જ ઈચ્છા છે કે ક્યાંક તો જઈએ. ખુશ નિશુ ને બી બહુ જ ઈચ્છા હતી હે ને બેટા. ચલો ફટાફટ ક્યાં જવાનું છે બોલો ફટાફટ. રંગોલી. ઓકે તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે ત્યારે રંગોલી. હું ખાઈ ચોકો બ્રાઉની. નિશુ નિશુ ને કયો ખાવાનો છે? એ નિશુ પપ્પા આપણને ઘૂમી ઘૂમી લઈ જશે. યે યે નિશુ પપ્પા આપણને લઈ જશે ઘૂમી ઘૂમી. યે લેટ્સ ગો. એ તો દેદીન ગાડી ક્યાં શું હે? ઠંડો પવન આવે તને હે નિશુ? પવન ખાઈ રહ્યો તું આ હે વાડી. શું શું હે તારી ગાડી ક્યાં ગઈ? એ આઈ રહી. શું કરતો હે નિશુ? છે ને આવેલી લાઈટ જોઈને હે હે કરે. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે રંગોલી માં આઈસ્ક્રીમ ખાવા માટે. જબરદસ્તી મને લઈને જઈ રહ્યા છે. જબરદસ્તી જબરદસ્તી કરી રહી છે. મેરે કો લેકે જબરદસ્તી જબરદસ્તી કરી રહી છે. પણ હું ત્યાં બે હાથે ચોકો બ્રાઉની ખાતી નહીં તું બરાબર. ચોકો બ્રાઉની ત્યાં જઈને અડતી બી નહીં. કોઈ સચ ત્યાં થી ખાલી હું મમ્મી નો જોડાર આપી છું. હું માર ખુદ નો ખુદ ઓર્ડર આપી દઈશ. ખુદ આપી દઈશ. યસ 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 વાડી. હે ચુ હે નિશુ પપ્પા આપણને ઘૂમી ઘૂમી લઈ જાય. યે નિશુ પપ્પા આજે આપણને ઘૂમી ઘૂમી લઈ જાય. યે એને ભી યે કરવું છે. યસ પણ હજુ એને છે નામ કરતા નહીં આવડતું.
ત્યારે અમે લોકો જોઈ લે છે રંગોલીમાં. અને આજે નિકેશ કહેવાય ને, મેં કેટલા ફોન કર્યા, કેટલી વાર માં આવશો, કેટલી વાર માં આવશો. અને આજે લેટ તો થયું, વાતચીત કરવા તમને બેન મળી જ નથી, લેટ થયું. પ્લસ કાલે સવારે કેટલા વાગે નીકળી જવાના છો? ઉઠી જશે, મારા માટે બે ભાખરી બનાવી દેશે, ઘી બનાવી દે, નાસ્તો કરવાનો છે, નાસ્તા માટે કઈ જરૂર નથી. ખુશી આવી ગયો છે ચોકો બ્રાઉન? મમ્મી તારો સીતાફળ ભાવે છે ને, એટલે જ મંગાવ્યો કે ને. ગાઈસ તમે લોકો જોઈ શકો છો બધું સફાચટ કરી ગઈ છે ખુશી, હજી આ બી બાકી નહીં રાખે, કાગળિયું ના ખાઈ જતી. હા તો ભેગું ભેગું આવી જાય એમ. બસ વસૂલ થઈ ગયા, કાકડે લઈ લે જોડે તો વસૂલ થઈ જશે. કોણ બોલે? નિશુ ઋષિક આવ્યો, ઋષિક ક્યાં છે? મૂકી દેજો, તું જતો રહેજે, આવે ઊંધો થઈ જશે. ઓ ગાઈસ ફાઇનલી અમે લોકો તૈયાર આવી ગયા છીએ ઘરે, નીચુને લઈને ગયા હતા મામાના ઘરે. યસ, અને ત્યાં એણે એટલી મસ્તી મજાક કરી છે ને, હસી હસીને મારું કોઈ દુખાડ દીધું છે. અને કાલે નિકેશને સવારે વહેલા જવાનું છે, બટ તો પણ આજે સુવામાં લેટ થઈ ગયું, કેમ કે અત્યારે 12 વાગી ગયા છે, અમે એડિટિંગ ને બધું કરશું એટલે 1.5 થઈ જશે. અને બે પણ થઈ જશે, સન્ડે પણ ઘરે નહીં રહે, બટ કઈ નહીં, અત્યારે કામ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ પછી વન વીક ની રજા છે એટલે. હા, ગોવા ટ્રીપ કરવાની છે, સો પછી ટાઈમ નહીં રહે એટલા માટે. તો આજે છે ને, મતલબ સવારથી હું રાહ જોતી, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, હું ફાઇનલી આવી ગયો હતો, પણ તો બી ટાઈમ મેં તને જે ટાઈમ આપ્યો તે તો બી એમ કે હમણાંથી છે ને એટલો બધો ટાઈમ સ્પેન્ડ ના થયા, ગયા આયા આયા ગયા ગયા બસ. પછી ઘરે આવીને વર્કલોડ આ તે એમનું કંઈક કામ ચાલુ હોય તો એ લેપટોપ લઈને બેસી ગયા. બ્લોગ શૂટ કરી શકે ના કરી શકે એવું કંઈક થઈ જાય છે, બટ ગોવા જઈને તો બ્લોગ શૂટ થવાના છે 100%. સો બસ નિકેશ કંઈ કહેવા માંગો છો? ના બસ, આપણે હાલોલ જવાના છે, કાલે વાત કરીશું આપણે. યસ, કેમ કે આજે બહુ જોરદાર વાળો થાક લાગ્યો છે, અને કાલે એમણે મને એવું કીધું છે કે હું તને સન્ડે શોપિંગ કરાવીશ, તો મેં એવું કીધું આજે, મેં કીધું ને તેમણે કીધું કે આવતીકાલે કરાવી દઈશ.
તો કદાચ કાલે સાંજે લઈ જશે. કાલે હા હું વેલ હોય જશે તો આપણે જઈ જઈશું. ઓકે, સો આજનો વ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.